मुंबई थी लग्जरियस कार में कोकेन ड्रग्स लई रांदेर में इस्माइल गुर्जर ने डिलीवरी करवा आवेला मुंबईना दंपति ने सूरत एसओजीए पकड़ी पाड़िया। मुंबई थी लग्जरियस कार में कोकेन ड्रग्स लई रांदेर में इस्माइल गुर्जर ने डिलीवरी करवा आवेला मुंबईना दंपति ने सूरत एसओजीनी टीमें रविवार सवारे सूरत कडोदरा नियोल चेकपोस्ट पास थी पकड़ी पाड़िया छे। पोलीसे चेकिंग करी महिलाना पर्स अने पतिना पेन्टना खिस्सामांथी 39 ग्राम 100 मिलीग्राम कोकेन ड्रग्स मळी आव्यु हतु, जेनी किंमत 39.10 लाख थाई छे। दक्षिण गुजरातमां आटली मोटी मात्रामां कोकेन पहेलीवार सूरत पकड़ायुं छे। मुंबईना तेली मोहल्ला विस्तारमां रहेता आरोपी इब्राहिम हुसैन ओडिया अने तेनी बीजी पत्नी तनवीर इब्राहिम ओडिया पासेथी 5 मोबाइल 2.12 लाखनी रोकड़ अने 10 लाखनी फॉर्च्युनर गाड़ी मळी 51.68 लाखनी मत्ता कब्जे कराई छे। पोलीस ने शंका न जाए ते माटे लग्जरियस कार में आवता हता। अगाउ इस्माइलना घरे 2 થી 3 વખત MD ड्रग्स અને કોકેઇનની ડિલિવરી થઈ છે। ઇબ્રાહિમને કોકેઇન મુંબઈમાં નાઝિરિયન ડેનહિલે આપ્યું હતું। ડેનહિલ આફ્રિકન દેશોમાંથી ચોરી છુપીથી લાવી મુંબઈમાં મોટા પેડલરોને સપ્લાય કરતા હતા। ઇસ્માઇલ હાલમાં વોન્ટેડ છે, તેની સામે સુરતમાં હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયેલો છે। 26 જૂનના દિવસે જે ડ્રગ્સ એબ્યુઝનો અગેન્સ્ટનો દિવસ હતો તે દિવસે અમારો જાગૃતિ કાર્યક્રમની એક રેલી પણ હતી અને એ દરમિયાનમાં અમારા પીઆઈને એને બાતમી મળેલી કે ભાઈ આ એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં કોકેનનો જથ્થો આવી રહ્યો છે, તો એ બાતમીને આધારે અમારી ટીમે વોચ ગોઠવેલી અને એ વોચની દરમિયાનમાં એક દંપતી કે જેનું મૂળ જામનગર છે અને પોતે મહારાષ્ટ્રમાં રહે છે અને એ લોકો એ ડિલિવરી આપવા માટે આવેલા હતા અને એ અમારા એસઓજીની ટીમે એને ઝડપી લીધા છે અને એનો જથ્થો જે છે કોકેનનો 39 ગ્રામ અને 100 ml થી પણ વધારે હતો અને એની કિંમત છે 39 લાખ રૂપિયા અને તેની પાસે બીજા અલગ અલગ 5 મોબાઈલ અને જે અમુક જે જથ્થો વેચાણ કર્યો હતો એના 2 લાખને 12 હજાર રૂપિયા રોકડ પણ મળે છે અને એ ટોટલ જે મુદ્દામાલ છે એ 51 લાખ 68 હજાર જેવો જેટલો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। એ અહીંયા રાંદેરમાં એક ફહાદ કરીને છે અને સાહિલ સૈયદ કરીને છે, બંને ત્યાં ડિલિવરી આપવા માટે આવેલા। એમાં ત્યાંથી આ જે જથ્થો લઈને આવેલા અને અહીંયા નાના પ્રમાણમાં વેચાણ માટે આવેલા છે અને એની તપાસ હજી અમારે ચાલુ છે અને બીજા 2 આરોપીઓની પણ પૂછપરછ ચાલુ છે। ઓકે।